नमस्कार मित्रों आपनु स्वागत छे અમારીયા YouTube ચેનલ માં તો હું છું તમારો હોસ્ટ તપન અને આપ જોઈ રહ્યા છો તપન ફૂડી તો દોસ્તો આપણે અલવ નવા વાનગીઓ ખાતા હોય છે આપડા ગુજરાતીઓ એ ગુજરાતીઓને જોઈએ છું સવારનો નાસ્તો સારો હોવો જોઈએ અને હલકો પણ હોવો જોઈએ અને થોડો સારો પણ હોવો જોઈએ તો આપણે લઈને આવ્યા છે અત્યારે એક એવી જગ્યા જે અમદાવાદમાં સ્થિત ઠક્કર નગરની અંદર છે જે 1992 થી આ શોપ ચલાવે મારી પાછળ તમે જોઈ શકો છો આ ભીડ જ્યાં દાળ પકવાન ખાવા આવે છે અને રોજનો 4 કલાકનો ધંધો હોય છે એમનો તો આપણે પણ ટેસ્ટ કરીએ આને અને તમને રિવ્યુ આપીએ ચલો આપણે પહેલા આપણે ઓનર જોડે વાત કરીએ પછી આપણે ડીશ જે થાય છે મેકિંગ એ આપણે જોઈએ તો આવો હા આપનું નામ શું છે સનીભાઈ સનીભાઈ આપણે આ કેટલા વર્ષથી જૂની શોપ છે 32 વર્ષ 32 વર્ષ હા અને તમારું આ શોપનું ઉદ્ઘાટન કોએ કર્યું હતું ઉદ્ઘાટન એટલે તમારું નામ છે અમને મૂલચંદ મૂલચંદ મૂલાભાઈ પકવાનવાલા મૂલાભાઈ પકવાનવાળા અહીંયા બધા મૂલાભાઈ પકવાન નામે ઓળખે છે એમને અસાનિયા દાળ હોય છે આપણે મગ ને આખા મગ એટલે બે દાળ મિક્સ હોય છે કે એક દાળ જ કરો એક બે દાળ મિક્સ હોય એક આખા મગ અને એક પીળી મગર દાળ પીળી મગર અત્યારે બધી ગઈ છે તો આપણે થોડાક મોડા પડ્યા છીએ અત્યારે 11 વાગ્યા છે સવારે આપની દુકાનનું ટાઈમિંગ 7:30 7:30 હોય છે પણ આજે વહેલું પતી ગયું કેમ કે આજે રવિવારના હોવાના કારણે તો ચલો અમારા માટે પણ એક ડીશ તૈયાર કરી દો બે ડીશ તૈયાર કરી દો આમ તો ચલો આપણે જોઈએ અમારી તૈયાર કરો છો અરે નહીં પડે એક ડીશ તૈયાર થઈ ગઈ છે પૂરી પૂરી પકવાન ને દાળ પકવાન બે હા ના પૂરી અને મગ ઓપ્શન હોય છે ને પકવાન અને મગ ઓપ્શન હોય છે બે માંથી તમારે એક ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે તો આપણે એક એક પ્લેટની પ્રાઇસ શું હશે હા એક પક અમારો સૌથી વેચાતી ઇન્ગ્રેડિયન્ટ છે પકવાન અને મગ જેની જેની પ્રાઇસ 30 રૂપિયા છે અને પૂરી અને મગની પ્લેટની પ્રાઇસ એ 30 રૂપિયા છે જેમાં 6 નંગ પૂરી આવે છે એક પ્લેટ મગ સાથે અને પકવાન એક નંગ પકવાન આવે છે મગ સાથે 30 રૂપિયાનો તો બીજી રીતે કોમ્બિનેશન કરીને ખવડાવો છો તમે કોમ્બિનેશન આમાં જે પકવાન છે ને એને ભૂક્કો કરીને એના પર મગ રાખીને એનો કીમો કીમો ટાઈપ બનાવી દઈએ છીએ એ પણ કસ્ટમર્સ ખાતા હોય છે આપનો ટાઈમિંગ શું રહે છે ટાઈમિંગ સવારે 7:30 થી ગરાકી પર ડિપેન્ડ હોય છે રવિવારે 11:30 વાગે પતી જાય છે રવિવારે અમારે ગરાકી વધારે હોય અને કારણ કે બધાની છૂટ રજા હોય એટલા માટે અને સોમથી શનિવારે 12:30 વાગ્યા સુધી હોય છે એ રેગ્યુલર રૂટીન રન ટાઈમ હોય છે અને રવિવાર અમારા માટે એક બહુ બિઝી ડે હોય છે હવે આનું લોકેશન તમને એમને કહી દેજો લોકેશન ઠક્કરનગરમાં પોસ્ટ ઓફિસ છે એ પોસ્ટ ઓફિસવાળી ગલીની બાજુમાં એવું એક લેન્ડમાર્ક છે ઠક્કરનગરમાં ટાઉન હોલ છે આ સામેની સાઈડ એક ટાઉન હોલ છે એ લેન્ડમાર્ક એરિયા છે સોરી અહીંયા એકચ્યુઅલી પડદાના ગરમીના લીધે પડદો લગાડ્યો છે એટલે દેખાશે નહીં ટાઉન હોલ એક લેન્ડમાર્ક છે પોસ્ટ ઓફિસ એક લેન્ડમાર્ક છે આ બે લેન્ડમાર્ક રાખીને તમે ઠક્કરનગરમાં આ બે લેન્ડમાર્ક પૂછવાનો પોસ્ટ ઓફિસની ગલી અને ટાઉન હોલ એની સામે જ મુલાભાઈ પકવાનવાળા અમારી શોપનું ઓફિશિયલ નામ સાઈનાથ નાસ્તા સેન્ટર છે પણ વધારે પોપ્યુલર મારા પપ્પાના નામ પર છે પૂછવાનું મુલાભાઈ પકવાનવાળા એટલે તમને દુકાનનો રસ્તો બતાવી દે છે સાંભળી મિત્રો કે અહીંયા પકવાનવાળા ઘણા છે આપણે ઠક્કરનગરની અંદર પણ તમારે મોસ્ટ ઓફ પૂછવાનું કે મોલ્લા પકવાન કેમ કે તમે અંદરથી આવશો ને તો તમને પકવાનવાળા બહુ મળશે પણ અગર આ ટેસ્ટની આ જ જગ્યાએ આવું આ લોકેશન આ ભાઈએ બતાવ્યું એ પ્રમાણે તો તમારે પૂછવાનું હશે કે મોલ્લા પકવાન જે અહીંયા પ્રખ્યાત જ છે તો તમે અહીંયા આવી શકો છો તો આપણે ખાલી આ દાળ છે એને ટેસ્ટ કરીએ નોર્મલ છે પણ ટેસ્ટ એની અંદર છે અને કોઈને પણ એમ જોતું હોય કે બહુ તીખું તળેલું ના ખાવું હોય અને મસાલાદાર ના ખાવું હોય તો સારું છે અને સવાર માટે તો આ બેસ્ટ વસ્તુ છે એમ કે આમ પણ આપણા શરીર માટે કઠોળ જે છે સારું હોય છે તો આ ભાઈએ કીધું કે એમ પટેલ લોકો પણ વધારે ખાવા આવે છે જોકે પટેલ નહીં બધા અહીંયા કોમના આવે છે એવું નથી કે પટેલ માટે સ્પેશિયલ છે કોઈ માટે સ્પેશિયલ એવું નથી જે આવે ગ્રાહક એમના માટે ભગવાન જ હોય છે તો આ દાળ ખાધી મેં દાળમાં થોડુંક સારો એવો ટેસ્ટ આવ્યો છે અને જોડે જોડે આ ડુંગળી ને લીંબુ પણ આપે છે જો આપણે અંદર થોડું ખટાશનું આપણે માત્રા કરવી હોય
તો આપણે આની અંદર લીંબુ પણ નાખી શકીએ છીએ. તો હવે આપણે આ પૂરી જોડે પણ ટેસ્ટ કરીએ કે પૂરી જોડે આનો ટેસ્ટ કેવો આવે છે. પૂરી પણ ગરમ છે અને સ્વાદ પણ બેસ્ટ છે. તો આ રિકમેન્ડ પ્લેસ છે મારા માટે કે તમે અહીંયા આવો આ જગ્યાએ ઠક્કરનગર સાઈડ, તો તમે મોસ્ટ વેલકમ આવજો અહીંયા અને આ જોજો આનો ટેસ્ટ તમને સારો લાગશે. તો હવે આપણે એને પતાવીએ અને પછી આપણે તમને મળીએ, પછી આપણે ઓનર જોડે સારી રીતે અને સ્પષ્ટ રીતે આપણે વાત કરીશું. કારણ લોકેશન વોકેશન આપણને બહારથી બતાવીશું અને ટાઈમિંગ તો એમને બતાવી દીધો છે, પછી આપણે એમની જોડે વાત કરીએ. કેટલા વર્ષથી જૂની છે અને પહેલાં એ કેટલા વર્ષ પહેલાં જે 91માં ચાલુ કર્યું ત્યારે એ કેટલામાં વેચતા હતા, અત્યારે અત્યારે એનો ભાવ તમને બતાવી દીધો છે. તો આપણે આને ખતમ કરીએ છીએ, પછી મળીએ આપણે. તો ફ્રેન્ડ્સ, આ છે સાઈનાથ નાસ્તા સેન્ટર, જે મોલાના નામે ઓળખાય છે. જેની લોકેશનની વાત કરીએ તો આ બાજુથી ના આવો તમે તો સામે છીએ ઠક્કરનગર પોલીસ ચોકી, એની અંદર આવવાનું. તો આ જોઈ લો 360 વ્યૂ અને આ સાઈડ ના મહાકાળી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું છે, એની એક્ઝેક્ટ સામે છે આ રસ પુલ. એ પુલ છે 11:30 થવા આવ્યા તો પણ અહીંયા બધા ઊભા રહીને જમી શકે છે, નાસ્તો ને એન્જોય કરી શકે છે. અને આ બાજુમાં પણ બનાવ્યું છે, ફૂલ રસ છે. સાહેબ આપણે મોડા પડ્યા, બાકી સવારમાં તો અહીંયા બહુ જ હોય છે અને આ બધા સવારનો નાસ્તો અહીંયા જ કરવામાં આવે છે. તો આપણે પણ કરીએ. અને અત્યાર સુધી મારો જે કેમેરો પકડ્યો એ છે આ પટેલ ભૌતિક, પટેલ ભૌતિક એ પાણીઓ છે મારો. તો ભૌતિક કેવું લાગ્યું તને આમ? સારું લાગ્યું, બહુ સારું લાગ્યું. ટેસ્ટમાં ખૂબ સારું હોય છે અને તમે અહીંયા જરૂર મુલાકાત લઈ શકો છો. અમે બાપુનગરથી આવે છીએ, હીરાવાડી કૃષ્ણનગરથી. આપણું નામ? ત્રણે અલગ અલગ ફ્રેન્ડ છીએ. મારું નામ વિક્રમ દેસાઈ. તો 10 વર્ષથી અમે અહીંયા આવીએ છીએ અવારનવાર, રવિવાર હોય ગમે ત્યારે. બહુ બેસ્ટ નાસ્તો મળે છે અહીંયા અને હાઈફાઈ લોકો પણ અહીંયા આવે છે. આપનું નામ? ચિંતેશ. ચિંતેશભાઈ, નાસ્તો કર્યો, કેવો લાગ્યો તમને આ દાલ પકવાન? વીકલી 2-3 વાર તો આવીએ છીએ, વીકલી મંથલીમાં 10-1 વખત થતો હશે નાસ્તો પકવાન. સુપર ક્વોલિટી એમ, બહુ જ ટેસ્ટ. 8-10 વર્ષ તો સાચા. ₹15 હોય તો અત્યારે 30 રૂપિયા ભાવ. કોઈ અત્યારે આ ભોગવારી ની જમાનામાં આ બરાબર જ છે ભાવ આમ તો. અને હું તો કહું છું ને, જો આ સસ્તો જ ભાવ કહેવાય. શું કહેવા આપણે? જે દાળ પકવાન નો ટેસ્ટ છે એ પ્રમાણે બહુ રીઝનેબલ ભાવ કહેવાય. પૂર્વ વિસ્તારમાં આ નાસ્તો એમ ફેમસ છે, એમ દાલ પકવાન મુલ્લાજીનો આ નાસ્તો હું મારી ઓફિસમાં ઇસ્કોન સુધી બી પહોંચાડું છું કે ટેસ્ટની ખબર પડે એમ કે નાસ્તોનો ટેસ્ટ શું કહેવાય એમ. તો ફ્રેન્ડ્સ, અહીંથી ઇસ્કોન લગભગ 17 કિલોમીટર છે. આ 17 કિલોમીટર દૂર અહીંયાથી નાસ્તો પાર્સલ કરવામાં આવે? યસ, મંથલીમાં 2 વાર તો હું પાર્સલ લેતો હોઈશ કે જે ત્યાં મળતો જ નથી એમ. ખૂબ આપનો આભાર અમારી જોડે વાત કરવા બદલ. થેન્ક યુ સો મચ. અને નાસ્તો પતી ગયો છે તો આનાથી ને એક ઇનફ છે એક માટે, અને મન પણ ભરાઈ ગયું ને દિલ પણ ભરાઈ ગયું. હવે આપણે જોઈએ એમના જે મોલાભાઈ છે, જે એના જૂના ફ્રેન્ડ, એમને આપણે મળીએ અને એમનો રિવ્યૂ લઈએ. શું આપનું નામ છે સાહેબ? સુરેશભાઈ. સુરેશભાઈ એસ મોતિયા. મોતિયા, તો આપને કેટલા વર્ષથી ફ્રેન્ડ છો? અમારે તો 20 વર્ષથી. 20 વર્ષ એટલે આ 20 વર્ષ જૂના કસ્ટમર છે એમના. એટલે આ શોપ ને ચાલુ કરે ત્યારના આવતો હશો ને તમે? સામે પેલા લારી જતી મુલાભાઈ તો સામે. હા, સામે પેલા લારી હતી, પછી આ દુકાન પછી આ દુકાન કરી. તો એ વખતે કેટલા માપતા હતા એ? એ તો એમનું બહુ સસ્તું હતું પકવાન, 10 રૂપિયામાં. 10 રૂપિયામાં હતું ને અત્યારે 30 રૂપિયા લે. 30 રૂપિયા ટાઈમ થઈ ગયો ને, 20 વર્ષ થઈ ગયા. હા, એટલે એક ફ્રેન્ડ છે એટલે એવું સારું રિવ્યુ ને? આપણે ગ્રાહકની જેમ હું રિવ્યુ આપું. હા હા, નાસ્તો કરો એટલે જમવા કરતાં ઘણું સારું આ આનંદ આવે છે. તો
પથવા જાય છે બપોર પછી બપોર પછી કે આ બંધ હોય છે કે ચાલુ પણ રાખો છો પૂરું થઈ જાય છે 11:30 વાગે 11:30 ઇનફ લાસ્ટ તો તો આ તો વિડિયો આપણે દાલ પકવાનનો વિડિયો હતો તો આપણે તમને આ વિડિયો કેવો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અમારી આ ચેનલને અને લાઈક અને શેર પણ કરજો અને તમારા આજુબાજુના વિસ્તારમાં જો કોઈ આવી ખાણીપીણીની સારી એવી વાનગીઓ બનતી હોય તો અમે અમને કમેન્ટ બોક્સમાં લખજો અને અમે એમને તરત અમે આવીશું એમનો વિડીયો ઉતારવા અને આપનું નામ પણ એ વિડીયોમાં આપણે કહીશું કે અમને આ સજેસ્ટ આ ભાઈએ કર્યો હતો તો સપોર્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારી આ ચેનલને તો મળીએ આપણે નવા વિડીયો સાથે ત્યાં લગીને જય જય ગરવી ગુજરાત વંદે માતરમ